રાજકોટમાં કિરણ પટેલની જેમ ખોટી ઓળખ આપી 1.23 કરોડની છેતરપિંડી કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠગ હિતેશ ઠાકર પોતાની ઓળખ આઈબીના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપીને વેપારીને ફસાવ્યો હતો, જેમાં આરોપી હિતેશ ઠાકરની ધરપકડ કરી 9 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે. લોકડાઉન વખતે હિતેશે ફોન કરી તમારે ધંધા માટે જગ્યા જોઈતી હોય તો મને કહેજો, હું ખરાબ અને ગૌચરની જમીન તમને ફાળવી દઈશ તેવી લાલચ આપી હતી, જેથી ફરિયાદી સહમત થતા જ હિતેશે કહ્યું કે પહેલા તમારે આઈબીના હોલ્ડર બનવું પડશે અને તેમને 3 નંબર ઉપરથી ડોક્યુમેન્ટ આવે તેને પ્રિન્ટ કઢાવી રાખજો, તે બાદ જુદા જુદા ચેરિટીના લેટર, મહેસૂલ સંપાદનના લેટર, રાજકોટ કલેક્ટર, રેવન્યુ વિભાગના પત્રો પર પોતે જ ગેઝેટ અધિકારી તરીકે સહી કરી જમીન પણ બતાવી હતી, જેમાં માલિયાસણમાં જમીન ફાળવી આપવા માટે 4.86 લાખ લીધા હતા. તે બાદ ડિફેન્સમાં કોપર વાયરનું ટેન્ડર આપવાનું કહી 2021માં 30.83 લાખ પણ પડાવ્યા હતા. પોતે ડેપ્યુટી ડાયરેક્ટર છે અને હાલ ડેપ્યુટેશન ઉપર છે એવું કહીને પોતાને પરિચય કેળવો ફરિયાદી સાથે અને સંપર્કમાં વધુ સંપર્કમાં આવી ફરિયાદીને અલગ અલગ પ્રલોભનો આપ્યા કે હું ધંધા માટે અલગ અલગ જગ્યાએ સરકારી ખરાબાની જમીન તને આપીશ. આ ઉપરાંત ફરિયાદીને પોતાને કોપર વાયરનો બિઝનેસ છે તો એમાં એવું કીધું કે હું ડિફેન્સ વિભાગમાં હું તને આ બાબત ઉપર કોન્ટ્રાક્ટ અપાવી દઈશ અને આ ઉપરાંત જીએસટીના કેસમાં અલગ અલગ કેસમાં ફસાવી દેવાની, આ ઉપરાંત બીજા પણ અલગ અલગ કેસોમાં ફસાવી દેવાના અલગ અલગ લાલચો આપી અને હાલ સુધી ફરિયાદી અને આ ગુનાના સાહેબ પાસેથી 1.22 કરોડ રૂપિયા જેટલા રકમ ચીટિંગ કરેલા હોવાનું જાણવામાં આવેલ છે. તો થોડી વારમાં જોઈ સાથે વધુ સમાચાર જોવા ડબલ શો જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.